છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારત નિર્માણ અભિયાન ચલાવતા પાલીતાણાના શિક્ષક નાથાભાઈ ચાવડા આજે પાલીતાણા કોર્ટમાં મુદ્દત ઉપર આવતા લોકોને પાલીતાણાના જજ શ્રી બારોટ સાહેબના માર્ગદર્શન તથા પાલીતાણાના બીઆરસી હાર્દિકભાઈ ગોહિલની હાજરીમાં આયુર્વેદિક વનસ્પતિમાંથી બનાવેલ બીડી તથા તમાકુનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વમાં 70 લાખ લોકોનું મૃત્યુ માત્ર ને માત્ર તમાકુના સેવનથી થાય છે, ત્યારે નાથાલાલ ચાવડાનું આ અભિયાન સરકારના સહયોગની રાહ છે. ગત વર્ષે આ અભિયાન અંતર્ગત નાથાભાઈ ચાવડા અને બે બાળકોએ રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વ્યસનોના વિવિધ વિકલ્પો રજૂ કર્યા હતા. સરકારે આ બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને નિકોટીન વાળો પ્રયોગ અમલમાં મૂકીને કેટલાક લોકોના જીવ બચે એમ છે એવું જણાવ્યું હતું. આ આયુર્વેદિક ટોબેકો બનાવવાની રીત એકદમ સરળ છે, જેનું નામ ભૂવડ આયુર્વેદિક ટોબેકો છે. આ એકદમ સરળ પદ્ધતિ છે, જેનાથી શરીરને પણ ફાયદો થાય છે અને સાથે જ નિકોટીન ટોબેકો પણ છૂટી જાય છે. આ જ પદ્ધતિમાં જેઠી મધ વરિયાળીનું મિશ્રણ કરવામાં આવે તો બીડી માટેની તમાકુ તૈયાર થાય છે. તમાકુનું નામ આપવું એટલા માટે યોગ્ય છે કે માણસ તમાકુના નામથી ટેવાઈ ગયો છે. આમ તો આ એક આદર્શ ફાકી છે, જે જમ્યા પછી પાચન કરવામાં મદદરૂપ થાય છે. અને આજ રોજ વિશ્વ એન્ટી ટેબોકો ડે છે, એ નિમિત્તે અત્રે પાલીતાણા કોર્ટના પટાંગણમાં એક લીગલ લિટરસી કેમ્પ, લોકો આ તમાકુના વ્યસનથી કેમ મુક્ત થાય જલ્દીથી જલ્દી એ માટેનું આયોજન કર્યું છે. અને એ આયોજનમાં અમારા પાલીતાણા કાનૂની સેવા સમિતિના પારાલીગલ વોલેન્ટિયર શ્રી નાથાભાઈ, કે જે આ તમાકુના જે વ્યસન છે એ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ છેલ્લા 2 વર્ષથી ચલાવે છે, અને એણે આજરોજ અહીંયા કોર્ટમાં આવતા લોકોને આ તમાકુના વ્યસનમાંથી કેમ મુક્તિ મેળવી એની માટે જે જ્ઞાન આપવાનું છે, અને એની માટે જે બીડી પીતા હોય, જે કોઈ પણ પ્રકારના અન્ય વ્યસન હોય તો એને છોડાવવા માટે થઈને એમણે જે આયુર્વેદિક પદ્ધતિથી જે બધી આયુર્વેદિક બીડી છે કે એ બધું જે મટીરિયલ છે એનું પ્રત્યક્ષ નિદર્શનનું આયોજન કરેલ છે, એટલે હું નાથાભાઈનો આ તકે આભાર માનું છું. નમસ્કાર. આજે 31 મે વિશ્વ નો ટોબેકો દિન. ખરેખર ભારતની અંદર યુવાનોથી માંડી અને અબાલ વૃદ્ધ સુધી નિકોટીનના ભરડાની અંદર જ્યારે ઝેર બની અને કેન્સર જેવા અસાધ્ય રોગનો ભરડો લીધો છે, ત્યારે આ યુવા ધન હુ સંસ્થાના સર્વે પ્રમાણે આશરે 15 લાખ લોકો દર વર્ષે કેન્સરથી મૃત્યુ પામે છે. ખાસ કરીને ધૂમ્રપાન અને ટોબેકો ચાવીને અથવા તો પીને મહિલાઓ પણ આજે ગુટખા અને ચીકણી બજારમાં પણ આ ટોબેકો લે છે. ત્યારે આજના શુભ દિવસે મારો એક શુભ સંદેશ છે કે આ છોડવા માટે ફક્ત મનની એક મક્કમતા તો જરૂરી છે, પણ મનને મનાવવા માટે આયુર્વેદિક વનસ્પતિનો પણ ઉપયોગ છે. તુલસી, અરડુસી, જેઠીમધના માધ્યમથી આપણે દરેક વ્યસન છોડવા માટે એનો વિકલ્પ પણ શોધ્યો છે. તો આશા રાખું આજના દિવસે કે ફક્ત ને ફક્તની વાતો નહીં, પણ દરેક માણસ પોતાના આ બાળકો માટે અથવા તો પોતાના આદર્શ ભવિષ્ય માટે અને દેશના યુવાધનને બચાવવા માટે દરેક લોકો આજના દિવસે ફક્ત ને ફક્ત નિકોટીન મુક્ત ભારત નિર્માણના અમારા આ પ્રયાસને આજે કોર્ટના માધ્યમથી હું શુભ સંદેશ પાઠવું છું. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, પાલીતાણા.